હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ છીએ વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ પુલાવ. તેના માટે આપણે એક કડાઈ લઈશું અને કડાઈમાં થોડું તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર થોડું ઘી નાખીશું. ઘી તેલ ભેગું લેવાનું છે તો ટેસ્ટ સરસ આવશે. ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખી દેવાનું છે. અમારે રાઈનો વઘાર નથી કરવાનો, ફક્ત જીરું જ નાખવાનું છે. અને પછી હિંગ નાખી દેવાની છે. તમારા ઘરે કડી પત્તો હોય તો તમે નાખી શકો છો. અને ત્યાર પછી આપણે કાંદા નાખી દેવાના છે અને આ રીતે સ્લાઇસ કરીને જ નાખવાનું. એકદમ ઝીણા ઝીણા નથી સમારવાના, કારણ કે જયારે આપણે આ પુલાવ ખાઈએ ત્યારે કાંદાની બાઈટ પણ આવી જોઈએ. એ રીતે આપણે કાંદા લાંબા લાંબા સમારવાના છે. મેં તમને વિડીયોમાં બતાવ્યા છે એ રીતે. ત્યાર પછી એમાં આપણે મીઠું નાખી દેવાનું છે. હમણાં થોડું મીઠું નાખવાનું છે, પછી આપણે ચાખીને બાકીનું મીઠું નાખીશું. આ મીઠું નાખવાનું કારણ એ છે કે આપણા કાંદા જલ્દી ચડી જાય અને જલ્દી કૂક થઈ જાય એના માટે. જો તમે જોવો છો, હવે આપણે આને વધારે કૂક નથી કરવાના, કારણ કે આ અંદર જે પણ વેજીટેબલ વાપરીએ છે એ ક્રન્ચી જ રાખવાના છે એટલા માટે થઈ. અને ગેસ આપણે મીડિયમ કરી લેવાનો છે આ ટાઈમે. ત્યાર પછી એની અંદર આપણે ગાજર નાખી દેવાના છે અને કેપ્સિકમ નાખવાના છે અને લસણ નાખવાનું છે. અને આ રીતે લસણ સમારીને જ નાખવાનું છે અને પેસ્ટ નથી નાખવાની, કારણ કે આપણે લસણના બાઈટ ખાવામાં આવે તો બહુ સરસ લાગે છે. ત્યાર પછી આની અંદર આપણે મકાઈ નાખી દેવાની છે. અને મેં મકાઈને પાણીમાં એને બાફી લીધી છે હળદર મીઠું નાખીને. અને તમે એને કુકરમાં કરવી હોય તો એક સીટી વગાડી શકો છો. ત્યાર પછી આપણે જે શાકભાજી છે બધા નાખી દેવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીં કેટલા સરસ શાકભાજી નાખી દીધા છે. એકદમ રંગબીરંગી એવું આપણો આ પુલાવ બને છે. તમે ચાહો તો રેડ અને યલો કેપ્સિકમ પણ નાખી શકો છો અને કુક કરીને બ્રોકલી પણ નાખી શકો છો. ને ત્યાર પછી આપણે અહીંયા આદુ મરચાની પેસ્ટ નાખવાની છે. થોડા ચપટી આપણે મરી નાખવાના છે આ સ્ટેજ પર. અને મરી જ નાખવાના છે, આખા નથી નાખવાના, ભૂકો નાખવાનો છે. થોડી હળદર નાખી દઈશું, આપણા કલર એકદમ સરસ આવે પુલાવનો એના માટે. ત્યાર પછી આપણે પુલાવ મસાલો આવે છે તે નાખવાનો છે. અને પુલાવ મસાલો નહીં હોય તો તમે બિરયાની મસાલો પણ નાખી શકો છો. ત્યાર પછી થોડું ધાણા જીરું અને થોડું લાલ મરચું નાખશું. અહીં તીખા વાળું લાલ મરચું નાખ્યું છે, કારણ કે આપણે આની અંદર મરી અને લીલું મરચું બેવ નાખ્યું છે એટલે લાલ મરચું ઓછું નાખવાનું છે. જો તમે જોવો છો મેં અહીં મસાલા કરી લીધા છે અને ગેસ સ્લો કરી દીધો છે. હવે આપણે બધા મસાલા હલાવી લેવાના છે. આ સ્ટેજ પર આપણે મીઠું ચાખી લેવાનું છે અને બટર પણ નાખવાનું છે એટલે બટરી ટેસ્ટ પણ આવશે એકદમ સરસ. અને મીઠું નાખો ત્યારે સાચવીને નાખવાનું, કારણ કે આની અંદર આપણે જે ચોખા નાખવાના છે તે પણ આપણા કુક કરેલા છે એટલે એમાં પણ મીઠું નાખેલું છે, બટરમાં પણ મીઠું છે અને કાંદા નાખતી વખતે પણ મીઠું નાખ્યું છે એટલે મીઠું આપણે ત્યારે ચાખી લેવાનું હોય છે. જો તમે જોવો છો મારા ભાતના દાણા કે છૂટા છૂટા ને એકદમ સરસ છે. તમારે આ રીતનો છૂટો ભાત શીખવો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી લીલા ધાણા નાખી દેવાના છે અને અડધું લીંબુ નાખી દેવાનું છે, જેનથી આપણો આ વેજીટેબલ પુલાવ છે વિન્ટર સ્પેશિયલ તે એકદમ ટેંગી લાગે એના માટે. જો તમે જોઈ શકો છો મારો પુલાવ એકદમ છૂટો છૂટો અને કલરફુલ થયો છે. અને મેં જયારે લીંબુ નાખ્યું છે એ સ્ટેજ પર, તમારે લીંબુ નહીં નાખવું હોય તો તમે આમચૂર પાવડર પહેલા જ નાખી શકો છો, પણ લીંબુ નાખશો તો ટેસ્ટ સરસ આવશે. જયારે વિન્ટરમાં આપણે બધા શાકભાજી લાવતા હોય છે ત્યારે બધા શાકભાજી બહુ સરસ મળતા હોય છે એટલે આપણા મનપસંદ આપણે શાકભાજી નાખી શકે છે. તમે કોબી પણ નાખી શકો છો, પણ મેં અહીં કોબી નથી નાખ્યું. મેં આટલા શાકભાજી મારી પાસે હતા એટલે મેં એ પ્રમાણે નાખ્યું છે. ત્યાર પછી કોથમીર નાખીને આપણે એને સર્વ કરી દઈશું. આ સાંજના રસોઈ માટે, ડિનર માટે વન પોટ મીલ જેવું છે. આની અંદર કોઈ પણ બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી, છતાં તમારે આની સાથે દહીં છાશ કે પાપડ લેવો હોય તો તમે લઈ શકો છો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, અમારા ફેસબુક પેજ ને ફોલો કરવાનું નહીં ભૂલતા. અને અહીં બીજી એક વાત કહેવાની છે કે મારી ચેનલ તમે જો એક વાર સબસ્ક્રાઇબ કરી હોય તો બીજી વાર તમે સબસ્ક્રાઇબ નહીં કરતા. બીજી વાર તમે જયારે સબસ્ક્રાઇબ કરશો તો અનસબસ્ક્રાઇબ થઈ જશે અને તમને પછી મારા દરેક વિડીયો દેખાશે નહીં. એટલે એક જ વાર સબસ્ક્રાઇબ કરીને મારી ચેનલને તમે વધારેમાં વધારે લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તમારે બીજી કોઈ પણ પુલાવની રેસીપી શીખવી હોય, છૂટા ભાત શીખવા હોય તો પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.